हेलो डियर स्टूडेंट्स, आज ना महत्वपूर्ण दिवस ना दिवस है तमारा वीडियो लेक्चर में हार्दिक स्वागत है। तो अब चैप्टर नंबर 3 के जे आज नो नो टॉपिक से कलर कोड। ओके, कलर कोड पर कौन हो कलर कोड तो के भाई रेजिस्टेंस हो। रेजिस्टेंस એટલે કે और તમે લોકો એ કાર્બન અવરોધ જે છે એવું તમે નામ સાંભળ્યું હશે આપણી ફિઝિક્સ ના લેબ માં। કાર્બન અવરોધ જે છે ઈ તમે લોકો જ્યારે લેબમાં વિઝિટ કરશો, પ્રેક્ટિકલ સેશન ચાલશે ત્યારે તમને કલર કોડ એટલે કે રેઝિસ્ટન્સ શું છે અને એની ઉપરથી કઈ રીતે ડિફાઈન થાય છે એ વિશે તમને એક્સપ્લેન લેબમાં તમને સારી રીતે કરશે। તો બાળકો, સૌથી પહેલા તો અવરોધ જે છે, આપણે અવરોધ વિશે આપણે જાણીએ તો અવરોધ આપણને ખબર જ છે કે ભાઈ વિદ્યુત પ્રવાહનો એક જાણી દુશ્મન છે કે જે એને રોકવાનું કામ કરે છે। ઓકે, આપણે આપણા લાઈફમાં ઘણા બધા અવરોધ હોય જ છે। इस प्रमाणे कोई पण परिपथ होय एनी अंदर तमने अवरोध जोवा मळे मळे ने मळे छे, એટલે કે વન ટાઈપ ઓફ ડિસ્ટર્બન્સ। ઓકે, તો બાળકો આજનો જે ટોપિક છે એ કાર્બન અવરોધ માટેનો કલર વર્ણન। તો બાળકો, તમે જેમ જેમ આગળ સ્ટડી કરશો, તમે ફિઝિક્સ માં ઇન્ટરેસ્ટ ધરાવતો હો, તમે આગળ બીએસસી માસ્ટર ડિગ્રી તમે કઈ ભી તમે લર્ન કરશો, તમે આગળ ભણશો ત્યારે તમને આની અંદર પ્રેક્ટિકલ સેશન જે છે એ ડીપલી તમને સમજાવવામાં આવશે। પણ અત્યારે આપણે 12th ના લેવલ પ્રમાણે આપણે એક્સપ્લેન કરીએ તો કે ભાઈ કાર્બન અવરોધ જે છે જે હોય છે હકીકતમાં સાવ ના હોય। અત્યારે જે મારું લેન્થ મેં તમને બતાવી છે એક્ઝેક્ટલી ઈ સાઈઝમાં તમને કાર્બન અવરોધ છે એ જોવા મળે છે, પરંતુ એનું કામ જે છે એ બહુ જ મોટું છે, છે નાનું પણ એનું કામ કેવું મોટું। ઓકે, તો એ પ્રમાણે એ જ્યાં વધારે પડતો અવરોધ, જ્યાં વધારે પડતો પ્રવાહ જે છે એ વહેતો હોય તો ત્યાં આપણે કાર્બન અવરોધ જે છે એ સેટ કરીને પ્રવાહને આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ। તો બાળકો, આજના ટોપિક ઉપર આપણે જઈએ તો ભાઈ કાર્બન અવરોધ જે છે એની ઉપર 4 કલર જે છે એ તમને જોવા મળે। ઓકે, કયા કલર તમને જોવા મળે તો કે ભાઈ 4 કલર, તો કે ભાઈ તમને બતાવો કે ભાઈ કાર્બન અવરોધ જે છે લાઈક 1, 2, 3 એન્ડ ધી લાસ્ટ કાર્બન અવરોધ જે છે એ આ ટાઈપમાં તમને જોવા મળે। હવે તમે ડિફરન્સ થોડો ઘણો તમે જોઈ શકો છો કે અહીંયા જે મેં બતાવેલા છે રંગ એટલે કે એની જે પેટર્ન તમને અત્યારે બતાવશે એમાં યુ કેન સી ધેટ કે ભાઈ 3 કલર જે છે સ્ટાર્ટિંગના એ ખૂબ જ નજીક છે અને લાસ્ટ કલર જે છે કે જે નાતવારો કરેલો છે બધાએ કે ભાઈ તું થોડો કમાંથી દૂર રહે। આગલી પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ભાઈ એને કોરોના થયેલો છે એ પ્રમાણે આપણે સમજી શકીએ કે ભાઈ એ થોડો જે છે એ મેન્ટેન ડિસ્ટન્સ કરીને થોડો દૂર રહેલો છે। આનું રીઝન એ છે કે ભાઈ જ્યારે આપણે કાર્બન અવરોધના કલર ઉપરથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો તરત આપણને ખબર પડી જશે। માની લો કે મેં તમને કાર્બન અવરોધ આપેલો છે, ઓકે, હવે આની ઉપર આવી રીતના એના પટ્ટા જોવા મળે કલર। કાર્બન અવરોધ ટોટલ 4 જ કલર હશે તમારે, 3 ક્યારેક હોઈ શકે અથવા તો 4 હોઈ શકે, પણ 4 ટકાની પહેલા આપણે વાત કરીએ કે ભાઈ 4 કલર જે છે અને મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ 3 કલર જે છે એ નજીક છે અને લાસ્ટ કોરોના વાળો જે કલર જે છે એ થોડો દૂર છે। એટલે આપણે કરવાનું છે શું કે ભાઈ ક્યાંથી સ્ટાર્ટ કરવું એ તરત આપણને ખબર પડી જશે, જ્યાં કલર કોડ જે છે, જ્યાં કલર જે છે એકબીજાથી નજીક છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈએ એમ તમને આઈડિયા ક્લિયર થતો જશે। ફર્સ્ટ ઓફ ઓલ આપણે કાર્બન અવરોધની સાઈઝ શું હોય છે, એની ઉપર કલર કેટલા હોય છે એની અત્યારે ડિસ્કશન કર્યું। પછી હવે જે વાત આવે છે કે 3 કલર નજીકમાં છે, એક કોરોનાગ્રસ્ત જે કલર છે એ થોડો દૂર છે એટલે એને આપણે લાસ્ટમાં કેલ્ક્યુલેશનમાં લેશું। ઓકે, હવે બાળકો જો કે ભાઈ એક આખું ટેબલ છે, આપણે ટેક્સ્ટ બુકમાં ટુ કલર કોડનું આખું ટેબલ આવેલું છે અને બાળકો એમસીક્યુમાં અથવા તો ક્યારેક ક્યારેક એસક્યુમાં આ ક્વેશ્ચન હોય છે ને હોય છે। એનું કારણ એ છે કેમ કે એમસીક્યુમાં પૂછે તો 1-2 માર્કમાં એમસીક્યુ આવી શકે, તમને જસ્ટ ખાલી કલર આપેલા હોય એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ્સ વેલ્યુ, તમારે એની વેલ્યુ ગોતવાની આવે કે આ કલર તમને આપેલા છે એની ઉપર તેની કિંમત કેટલી। ઓકે, તો બાળકો આપણે જોઈએ કે ભાઈ કલર કઈ રીતના છે, તો એની સિરીઝમાં તમારે યાદ રાખવાનું છે ફર્સ્ટ કલર ઇઝ બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યેલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ અને સિલ્વર। તો
કલર જે મેં તમને આપેલા છે ઈ જ કલરમાં તમને અવરોધની અંદર તમને જોવા મળશે એની બહારનો અવરોધ જે એની બહારનો જે કલર જે છે એ તમને કાર્બન અવરોધમાં જોવા મળશે નહીં એટલે આ સેશન જે છે આખી સિરીઝ જે છે તમારે લાઈનમાં રાખવું પડે તો સૌથી પહેલા તો બધા બાળકો એ જોઈને જેમ થાય કે આટલા પર લાઈનમાં સિરીઝમાં યાદ કેમ રાખો તો જે બાળકોની ગોખણ શક્તિ સારી હશે એ લોકોને એક્ઝેક્ટલી કે પ્રોબ્લેમ પડશે ને બે થી ત્રણ વખત રટ્ટો મારી દેશે અને આખી સિરીઝ જે છે એ આખી લાઈનમાં ગોખી નાખશે પણ બીજા બાળકોનું શું તો આપણે થોડું સ્માર્ટ વર્ક કરવા જઈએ કે ભાઈ આની એક શોર્ટકટ ટ્રિક હશે કે જેની ઉપરથી આપણને આઈડિયા આવે કે કલર કોડને લાઈનમાં કઈ રીતે યાદ રાખવા જો લાઈનમાં યાદ ન રાખો આડોડો કરી નાખશો તો તરત તમારો જે આન્સર જે છે એ તમારે ખોટો મળશે ડેફિનેટલી તો આપણે અત્યારે કલર કોડ જે છે ને લાઈનમાં કઈ રીતે યાદ રાખવા એની એક શોર્ટકટ ટ્રિક છે તો કે ભાઈ એક યુએસનો માણસ છે ફેમસ માણસ છે જેનું નામ છે બીબી રોય ઓકે બીબી રોય એ તો આપણને યાદ રહી જ જશે તો તમે જો બીબી રોય આ પહેલા ફર્સ્ટ લેટર ઉપરથી જોઈ તો બી ફોર બ્લેક બી ફોર બ્રાઉન આર ફોર રેડ ઓરેન્જ એન્ડ યલો તો જો બાળકો આ પાંચ કલર જે છે એ તો આપણને યાદ રહી જ ગયા કે બીબી રોય બીબી રોય ઓફ ગ્રેટ બ્રિટન હેડ અ વેરી ગુડ વાઇફ હુ વિયરિંગ ગોલ્ડ એન્ડ સિલ્વર બીબી રોય જે છે એ ગ્રેટ બ્રિટન છે અને એની જે ગુડ વાઇફ જે છે એને ગોલ્ડ અને સિલ્વરમાં કંઈક નેકલેસ કે કંઈક બેંગલ જે કંઈ બી હોય ગોલ્ડ અને સિલ્વર જે છે એને પહેરેલું છે એનો મીનિંગ થાય તો બીબી રોય ઓફ ગ્રેટ ગ્રેટ મીન્સ અહીંયા આપણે જોઈએ તો ભાઈ આપણો ગ્રીન બ્રિટન તો કે ભાઈ આપણો બ્લુ ઓકે તો બીબી રોય પછી ગ્રીન અને બ્લુ એટલા કલર જે છે એ આપણા સચવાઈ ગયા છે હવે જો કઈક આપણે ઇંગ્લિશમાં વ્યાકરણ વિશે કઈક નાખવું પડે ઓકે તો બ્રિટન હેડ અ વેરી ગુડ વાઇફ વેરી એટલે કે વી વી ફોર વાયર જી ફોર આપણે ગ્રેટ અને વાઇફ જે છે એટલે કે વાઇફ એને સારામાં સારી વાઇફ છે સારી વાઇફ છે એન્ડ હુ વિયરિંગ ગોલ્ડ એન્ડ સિલ્વર એટલે લાસ્ટ ઓફ ધ ગોલ્ડ અને સિલ્વર તો આ જે છે એની શોર્ટકટ ટ્રિક છે તમારે જાજુ બધું કઈ મતવાની જરૂર છે નહીં આ કોષ્ટકને આ રીતે તમે યાદ રાખી શકો છો ઓકે આઈ રિપીટેડ બીબી રોય ઓફ ગ્રેટ બ્રિટન હેડ અ વેરી ગુડ વાઇફ હુ વિયરિંગ ગોલ્ડ એન્ડ સિલ્વર એટલે આખો જે કલર કોડ જે છે એ તમને સિરીઝમાં યાદ રહી જશે આફ્ટર ધેન પછી શું કરો તો પછી ત્રણ કોલમ બતાવેલી હોય છે કે જેમાં આપણે વી હેવ ટુ સ્ટાર્ટ વિથ 0 ઓકે કોઈ ભી આપણે ડિજિટ છે 0 થી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો 0 થી તમારે 9 સુધી તમારે નંબર જે છે એ તમારે સેકન્ડ કોલમમાં જે છે એ લખી નાખવાના છે અગેન રિપીટ કોલમ કરવાની છે એટલે કે 0 થી 9 સુધી આપણે ડિજિટ આવે ત્યાં સુધી લેવાનું છે આફ્ટર ધેન અહીંયા જે છે એ તમને શું બતાવે છે તો કે પાવર બતાવે છે ઓકે તો 10 રેસ ટુ 0 થી લઈને 10 રેસ ટુ 9 એટલે આ ત્રણ જે કોલમ જે છે એને યાદ રાખવામાં કઈ વધારે પડતી દિક્કત આપણને પડતી નથી એન્ડ ચોથો જે કલર જે તમને જોવા મળશે એ 99% જે છે ગોલ્ડ સિલ્વર અને નો કલર આ ત્રણ કલર જ હશે ઓકે કઈ બી કલર તમને ન આપેલો મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી કે ભાઈ ક્યારેક ક્યારેક તમને ત્રણ કલર કાર્બન અવરોધમાં જોવા મળશે એટલે લાઈક ધેટ કે ભાઈ આ ચોથો કલર જે છે ઈ જ મિસિંગ છે ઓકે તો ત્યારે તમારે શું કરવાનું કોઈ બી કલર ના હોય ત્યારે શું કરવાનું છે કે ત્યારે તમારે આ પ્લસ ઓર માઇનસ 50% જે છે ત્રુટી છે હમણાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એની આપણે વાત કરીએ પણ બાળકો અત્યારે જે મેં તમને એક્સપ્લેન કર્યું એ આ કોષ્ટકને એક્સપ્લેન કર્યું કે ભાઈ કઈ ટાઈપની વસ્તુ છે અને એના શોર્ટકટની આપણે વાત કરી કે ભાઈ આ જે આખો ટેબલ છે ને કઈ રીતે આપણે યાદ રાખવું ઓકે હવે જે વાત કરવાનું છે એ આપણે કલર ઉપરથી કાર્બન અવરોધનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ એની કિંમત કેટલી વેલ્યુ કેટલી તો એ આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે આપણે એને લર્ન કરો કઈ રીતે તમને ઇક્વેશન જે છે એ પૂછાય શકે તો બાળકો તમને ચાર કલર તમારી સામે બતાવો અત્યારે કે ભાઈ માની લો કે બ્રાઉન છે યલો છે બ્લુ છે અને ગોલ્ડ છે બ્રાઉન યલો બ્લુ
एंड गोल्ड चार कलर तुम्हारी सामने छे અને તમને આઈડિયા આવી ગયો હશે કે નજીકના ત્રણ કલર જે છે ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું આવે આ ક્યારે પોસિબલ થાય કે જ્યારે તમને લેબમાં લઈ જાય અને કાર્બન અવરોધ તમને આપે અને એની પરથી તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય ત્યારની વાત છે પણ એક્ઝામમાં જ્યારે આપણને ક્વેશ્ચન પૂછાય છે ત્યારે આ રીતના કલર કોડ તમને આપેલા જ હોય છે પરંતુ તમને આપેલા હોય અને પછી તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે તો બાળકો ધ્યાન રાખો ફર્સ્ટ કલર ઇઝ બ્રાઉન ઓકે તો હવે સૌથી પહેલા આપણે બ્રાઉન કલર જે છે એની ઉપર આપણે જઈએ ब्राउन कलर जैसे इस समय क्यों से तो एक लग रहा है अगर आप अलग कौन है इसमें से वन आफ्टर देन येलो येलो कलर जैसे हमारे हमारे बीच में हम जो वन हो जाए तो इस समय से चार तो ये आप लग रही है पेन नीचे चार आफ्टर देन ब्लू ब्लू जैसे एमा आवे त्रीजू के कॉलम जैसे एने आपका ध्यान में लगा मुझे तो के पेन ही आवे आवे छे तो बाढ़ तो यह तुमने लगते हुए प्लस और माइनस 5% है तो आपने पहला लग ही ना कि भाई प्लस और माइनस 5% है और आने आपने व्यवस्थित लग हुए तो आने कीमत कार्बन अवरोध जैसे नहीं कीमत आ है कि भाई 14 × 10⁶ और प्लस और माइनस 5% आ जैसे कि तुम्हारो आपे कार्बन अवरोध नहीं जैसे ई वैल्यू छे કે ભાઈ આ કાર્બન અવરોધ જે છે કિંમત આટલી છે એટલે કે 14 × 10⁶ ઓકે આટલા ઓહમ નો આ કાર્બન અવરોધ જે છે બતાવેલો છે હવે તમને ક્વેશ્ચન થાય કે ભાઈ ચલો આ તો ખબર પડી ગઈ કે ભાઈ લાઈન માં કલર આપેલા હોય આ તમારી પાસે કોલમ છે એમ તમે આ રીતે વેલ્યુ તમે ફાઇન્ડ કરી પણ આ લાસ્ટ ડિનોમિનેટર કરે છે 5% કે ભાઈ બધી વેલ્યુ ના કાર્બન અવરોધ હોવા એટલે કે લેબ માં હોવા जरूरी नहीं તમને અવરોધ જે છે મળતો નથી અને લેબમાં તમારે કમ્પલસરી તમને જોઈએ છે તો 5% જે છે એ તમે આગળ પાછળ જે છે તમે કરી શકો તો આ વસ્તુ જે છે એ તમને ડિનોટેડ કરે છે તો બાળકો કલર ઉપરથી તમને આ કિંમત મળે અગેન આપણે હજી એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે જેની ઉપરથી આપણને હજી કંઈક આપણને આઈડિયા આવે ફરીથી આપણે રિપીટ કરીએ તો બાળકો હવે આપણે કલર લઈએ લાઈનમાં જ લઈએ रेड ऑरेंज और येलो रेड ऑरेंज અને યેલો લાસ્ટ માં જે છે મે તમને એક ભી કલર તમને આપેલો નથી એટલે કે देयर इज अ નો કલર એક પણ જાતનો કલર નથી તો તમને હવે આઈડિયા આવી ગયો છે રેડ કલર છે ફર્સ્ટ જે છે કોલમ એનો આપણે આપકો લેવાનો છે તો હવે આપણે લેશું બે સાથે લખતા જશું ઓરેન્જ ઓરેન્જ માટે આવશે 3 ઓકે ગુણ્યા કે હવે જે આવે છે એ ઘાતની વાત કરવામાં આવે છે અને ધ લાસ્ટ ટેસ્ટ શું છે યેલો તો 10⁴ ઓકે હવે એક ભી કલર નથી તો નો કલર ત્યાં કેટલું છે તો કે ભાઈ પ્લસ ઓર માઇનસ 15% પ્લસ ઓર માઇનસ આ રીતે જે છે તમારે કાર્બન અવરોધની વેલ્યુ ફાઇન્ડ કરવાની આવે બાળકો એક્ઝામમાં ડેફિનેટલી આ ટાઈપના ક્વેશ્ચન એમસીક્યુમાં તમારે પૂછાય જ છે મે તમને વાત કરી પ્રમાણે શોર્ટકટ કી પણ તમને આપેલી છે અને આ જે કોષ્ટક જે છે એ તમારે એવું લાગે તો એક્ઝામમાં પાછળ સપ્લિમેન્ટ રફ કામ હોય કે તમે આખો કોષ્ટક છે લખી નાખો અને એક કે બે સવાલ જે કંઈ બી પૂછાણા હોય એને તમે સારી રીતે હેન્ડલ કરી શકશો તો આજનો ટોપિક જે આપણો હતો કાર્બન અવરોધ માટેનો કલર કોડ હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે
मंथ। थैंक यू।